એટલે બિંદુ થી બેટા, બિંદુ થી બેટા ઉટપાના પ્રથમ સનક સનંદ સહ્યાના, તાર પીછે બીજા બહુ પુત્ર કેનો તપ છાડી ગર સૂત્ર, એકાદિકતા મે ગરમંડા તીન પ્રજા એક વિશ બ્રહ્માંડ, પરજા કી પરજા પરિવારી ચારું બરન અદ્ય સંસારી, એક એક પુરુષ ને એક એક નારી, એહી વિધિ વિશ્વ સકલ વિસ્તારી, શંભો કો પર જા બૈઠોરી ત્યાગી હોય હરી સુરત જોરી. હા છે, એટલે ને બિંદુ થી બેટા ઉત્પન્ન પ્રથમ સનક સનંદ સહ્યાના, બ્રહ્મા દ્વારા પ્રથમ ત્રણ પુત્રો પેદા થયા, સનક સનકાદિક આદિ, ત્યાર પીછે બીજા ઘણા પુત્રો પેદા થયા, એમાંથી કેટલાકે ઘર છોડીને તપ કર્યું અને કેટલાક તપ છોડીને ઘર કર્યું. જેમણે ઘર પરિવાર કર્યો એકાદિક તામે ઘરમંડા તીન પ્રજા એકવીસ બ્રહ્માંડા, આ એકવીસ બ્રહ્માંડમાં એમની જ પ્રજા લે. બ્રહ્માંડની સંખ્યા કહી દીધી, હા અસંખ્ય બ્રહ્માંડ નહીં, એકવીસ બ્રહ્માંડા. જોકે આ એક ભૌતિક દ્રષ્ટિનો ક્રમ છે, ધ્યાન રાખજો. કારણ કે આમ જોવા જઈએ તો ભાઈ ચલો સનકાદિકથી પછી બ્રહ્માંડમાં પણ વૃક્ષો કોણે પેદા કર્યા, પ્રાણીઓ કોણે પેદા કર્યા, મનુષ્ય મનુષ્યનું જ પેદા કર્યા, દેવદેવનું જ પેદા કર્યું, તો આગળ કહી દીધું. તો આ કઈ રીતે થયું? તે કે તો સર્જનહારે તો પ્રથમ તો પૂર્ણ ઘાટ તૈયાર કર્યા બ્રહ્મભૂમિકામાં, એમાં ચોરાશી ચોરાશી લાખ પ્રકારના ઘાટનો સમાવેશ થઈ જાય છે, અને એમાં ચોપેર અંશો પ્રવેશ્યા અને પછી એ ઘાટનો ક્રમ શરૂ થયો. પણ આ બધાની અંદર રજોગુણ પ્રેરાયો, એ રજોગુણ એ નિશાની એ બ્રહ્મા, સત્વગુણ એ નિશાની એ વિષ્ણુ, અને તમોગુણ એ નિશાની એ શિવજી. એટલે એને આધ્યાત્મિક રીતે ઘટાડવાનું, એક એક પુરુષ એક એક નારી એવી વિધિ વિશ્વ સકલ વિસ્તારી. બસ પુરુષ સ્ત્રી મા નર માદા, નર માદા કહેવાનો મતલબ પુરુષ એટલે દરેક, માત્ર માનવમાં નહીં દરેકમાં નર માદાનો સંયોગ. એ પ્રમાણે વિશ્વનો વિસ્તાર થયો. ત્રણ દેવોની વાત કરીએ, આ બ્રહ્મા પછી શિવજી, તો શિવજીને વસ્તી ઓછી છે, એમના મૂળ તો બે સંતાનો કહેવાયા, એટલે ત્યાગી તરીકે જીવન જીવ્યું અને એમણે પોતાની સુરતા તપમાં લગાવી. વિષ્ણુ એ પાલન પોષણ કરનારા બને, એટલે પોતાની સંતતિ નહીં, વંજ રહે વિષ્ણુ મહેમંતા, પર પુત્ર આપે સુતવંતા. સૃષ્ટિની જેટલી પ્રજાતિ અને પોતાનું સંતાન માની અને એનું પાલન પોષણ કરે છે, પ્રજા પોષણ કરે પરાઈ, અને માટે વિષ્ણુ શ્રેષ્ઠ સારી. એટલા માટે ત્રણ દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે એમણે સમગ્ર સૃષ્ટિનું પાલન પોષણ કરવાની જવાબદારી ઉપાડી. નારી તો તેનું કે ઘેર હોતી, વિષ્ણુ ઘેર રહી અન પરસવતી, જ્યાં જ્યાં નાર ત્યાં ત્યાં મોહા, મોહ તહા તો આતમ દ્રોહા, આતમ દ્રોહ તહા નહીં જ્ઞાના, જ્ઞાન વિના તો જીવની જ્ઞાના, માટે કરતા નહીં તિન ગુના, ઉનહું સંગ કિયા નારીઓના, કરતા જોત સ્વરૂપ બિનાહી, જા કિ સુરત
શક્ત મહેરાહી જો જો કરત નારી કે સંગા સો સો પુરુષ ન રહતય ભંગા ભંગ સો તો કરતા નાહી સતકુંવેર કહી સમજાહી નારી તો તિનકે ઘેર હોતી વિષ્ણુને ઘેર રહ્યાણ પરસવતી પ્રકૃતિ સાથે સંયોગ વિષ્ણુનો પણ હતો પણ વિષ્ણુની પ્રજા એમણે પોતાના સારા વિશ્વને પ્રજા માની પણ આ પ્રમાણે પુરુષ પ્રકૃતિ એટલે નર્મદા નર્મદાનો ક્રમ જ્યાં સુધી જોડાયો છે જ્યાં જ્યાં જોડાયો છે એ સૃષ્ટિના કૃતના નિયમ અનુસારનો જોડાણ છે એ કુદરત છે સોરી કુદરતી વ્યવહાર છે એ કરતા નથી એ રચના છે નર્મદા નર્મદાનો જ્યાં જ્યાં સંબંધ છે તે બધો જ કરતાની રચના છે કરતાએ સૃષ્ટિની વૃદ્ધિ માટે એ પ્રકારનું આયોજન કર્યું છે એટલે આપણે પણ સૃષ્ટિના જેમ એક અંગ છીએ એમાં દેવો પણ સૃષ્ટિનું એક અંગ છે એક અંગ એ વિશેષ છે આપણે સામાન્ય છીએ એમનું વિશેષ પ્રદાન છે તો એ પ્રમાણે પણ જ્યાં જ્યાં આ રીતે પરિવાર છે સ્ત્રી સાથેનો પ્રકૃતિ સાથેનો સંબંધ છે એ બધો જ સંસાર છે આત્મદ્રોહતા નહીં જ્ઞાન આ જ્યાં જ્યાં નાર ત્યાં ત્યાં મોહા મોહતા તો આત્મદ્રોહા મોહ જ્યાં હોય ત્યાં સ્વાભાવિક છે માણસ મોહશાનો ઉપજે તો કે તત્વનો પ્રકૃતિનો ક્રતનો ત્રણ ગુણનો પાંચ માત્રાનો અને જ્યાં જ્યાં પાંચ માત્રા આદિનો મોહ પેદા થાય એટલે સ્વાભાવિક છે કે તત્વો સાથે સંબંધ બાંધે એ આત્મદ્રોહ કરે મતલબ કે ચૈતન્ય દ્રષ્ટિની નાશ પામે ચૈતન્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો સંસારના કોઈ પદાર્થનો મોહ ના પેદા થાય સંસારના પદાર્થનો મોહ પેદા થવો એનો મતલબ ચૈતન્ય દ્રષ્ટિનો વિરામ થવો જળ દ્રષ્ટિ જૈવા જળ ઉવેખે ચૈતન્ય દ્રષ્ટિ ચરાચર દેખે ચૈતન્ય દ્રષ્ટિ આવે તો જળ વિભાગ બાદ થઈ જાય અને જળ વિભાગ સાથે સંબંધ થાય એટલે ત્યાં આપણે હું ચૈતન છું એ વાત ભૂલી જવાય એટલે ત્યાં આત્મદ્રોહ કહેવાય આત્મદ્રોહ તાતા નહીં જ્ઞાન અને જ્યાં નિજ ચૈતન્ય પણ ભૂલાયું એનું કારણ તો પછી ચૈતન્યપણાનું જ્ઞાન રહેતું નથી અને જેની પાસે જ્ઞાન નથી એ બધા જીવ દશાના જીવો કહેવાય માટે કરતા નહીં તેનું ગુણના અનુકુસંગ ક્યાં નારિયાના માટે ત્રણ ગુણ અને આદ્ય પુરુષ પણ એ કરતા ના કહેવાય કે એમણે બધાએ પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ જોડ્યો છે એટલે પ્રકૃતિ સાથે જ સંબંધ જોડવાને કારણે એ પણ પ્રકૃતિવત બન્યા છે કરતા જો તો સ્વરૂપ ભી નહીં એટલે આદ્ય પુરુષ પણ નહીં જાકી સુરત શક્ત મહેરાની એમણે પણ શક્તિ સાથે પોતાનો સૃષ્ટિનો ક્રમ ચલાવવા માટે પણ શક્તિ સાથે જોડાયા જો જો કરત નારી કે સંગા પ્રમાણે જે જે પુરુષ પ્રકૃતિનો જોડકા જ્યાં જ્યાં બન્યા છે અથવા જોડાણ છે એ બધું જ કરતાના કૃતનું નિમિત્ત છે એ કૃત છે કરતા નથી એટલે જો જો કરતા નારી કે સંગા સો સો પુરુષ રહતનામ ભંગા એ કૃત છે એટલે કૃતની રીતે રચના કરે તો ભંગ સોતો અને કરતા આ પ્રમાણે ભંગ થાય એ કરતા નથી સતકુબેર કહી સમજાયા સર્જનાર તો સંકલ્પથી સૃષ્ટિ રચે છે એટલે એમને આ કૃતના નિયમને અનુસરવું પડતું નથી અબકાન્યા સુનો દરબાવો આદયંત વરતાંત સુનાવો કોહુન જાનત પુરુષ પુરાના નિગમ પુકારત અગમ અયાના નયતિ નયતિ કરી પીછે લટક્યા બ્રહ્મા જાય કમલ મે ભટક્યા શંકર જય શમશાન બસાયા શૂન્ય શિખર કા ધ્યાન લગાયા જ્યોત સ્વરૂપ કિયા નિરધારા યહાં લ્યો શિવ કા જ્ઞાન સમારા વિષ્ણુ પણ ઉનકે અનુરાગી
तेनो सोरत जोत में पागे। अब का ज्ञान सुनो घर भावो धर भावो आद्य अंत वर्तांत सुनाओ। धर इटे प्रथम प्रथम आ सृष्टि कई रीते पैदा थई એને સૃષ્ટિને પેદા કરનાર કોણ એમનો આદ્ય અંતનો વૃત્તાંત સંભળાવું છું। કહું ન જાણત પુરુષ પુરાણા એવા પુરુષ પુરાણા સર્જનાને કોઈ જાણતું નથી ને ગમ પોકારતા ગમ અયાના વેદો પણ નેતિ પોકારીને એનાથી અજાણા રહ્યા છે। નૈતિ નૈતિ કરી પીછે લટક્યા નેતિ કરીને છોડી દીધું કે પછી પાછળ બા બાજુ આવી ગયા। બ્રહ્મા જાય કમલ મેં ભટક્યા અને આ પ્રમાણે બ્રહ્મા પણ જન્મ મરણ ભુક્તમાન કર્યું એટલે બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ કે વિષ્ણુના નાભિકમળ અને નાભિકમળથી પાછા બ્રહ્મા પેદા થયા। આ પુરાણોની બનાવેલી વાર્તા છે, બાકી તો સર્જનહારની સૃષ્ટિમાં પરમગુરુ કેમ કે ના બધા દેવો સાથે પેદા થયા, બસ પુરુષ પ્રકૃતિએ બ્રહ્માને પેદા કર્યા, વિષ્ણુને પેદા કર્યા, શિવજીને પેદા કર્યા, ત્રણે ત્રણ પ્રથમથી જ પેદા થયા છે, એ અન્યોને કોઈ કોઈને પેદા કર્યા નથી। આપણે ત્યાં ઘણી વખત કેટલીક વાતો પુરાણોની એવી છે કે આપણે જ આપણા ધર્મને હિન્દુ આ વિદર્ભીઓ કેટલી બધી મશ્કરીઓ કરે આપણા હિન્દુ ધર્મની, હતા આવું ને હમણાં આવું ને હમણાં આવું, ત્યાં તો એટલું બધું ચાલે છે આ સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિશે, કારણ કે આપણાને આપણા જ લોકો કેટલી બધી એવી બધી માથાકૂટમાં પડ્યા છે તમે જુઓ, અને એમાં વળી પાછા એવા કેટલા સંતો પેદા થાય ગુરુના નામે, રામ રહીમ પેદા થયા, આશારામ પેદા થયા, હમણાં પાછો ઓછો હતો તો પેલો દિલ્હીથી એક પકડાયો, તમે આવું કે આપણા ધર્મમાં નથી, પણ આ લોકોએ ધર્મને બદનામ કર્યો એમ આવી પુરાણોની વાતો, પણ પછી લોકો કહેતા આનો અર્થ આમ કરવાનો આનો અર્થ આમ, પણ ભાઈ આવું લખ્યું શું કરવા, અને કોણે લખ્યું છે એ નક્કી નહીં પાછું, કે કોણે કેટલા સુધારા કર્યા, જેને જેમ ભાવે માં તો બોડી બામણીના ખેતર જેવું, કોઈએ કઈ લખ્યું ને કોઈએ કઈ લખ્યું ને કોઈએ કઈ લખ્યું, પોતપોતાને મનગઢિત કહાનીઓ બનાવી, મનગઢિત કહાનીઓ બનાવી, જેમ પેલા વાત કરી કે પેલા કે કૃષ્ણને 16,000 ગોપીઓ હતી તો પેલો મંડ્યો કે હવે 800 આવીને પકડી ગયો બિચારો કહો હવે, અને જે ભક્ત એને કે તમે બધી ગોપીઓ, આ બધી કથાઓથી આ બધા લોકો કેવી કેવી પ્રકારે સમાજને છેતરે છે અને સમાજ છેતરાય છે, અને કેટલાને ગોપીઓ બનવાનો ભાવ જાગે છે પાછો, અમારું આવું ભાગ્ય, એટલા માટે પરમગુરુએ કેવી સરસ વાત કરી કે ભાઈ આપણે તો કરતાને ભજવાનું છે અંશ ભાવે, નહીં ગોપી ભાવ, નહીં દાસ ભાવ, કે નહીં સખા ભાવ, આપણે ભગવાનના સખાય નહીં બનવું, આપણે તો એ કરતા ચૈતન અંશી છે અને આપણે એના અંશ છીએ, અંશ ભાવે ચૈતન ભાવે સર્જનહારની ઉપાસના કરવાની છે, આમાં બીજો કોઈ વિષય આવતો નથી। એટલે આ બધી વાર્તાઓ કરી કરીને આપણે ત્યાં કેટલીક બધી ઉપાધિઓ ઊભી કરીને લોકોને ઉપરથી, જોકે શાસ્ત્રોમાં આવું નથી, વેદોમાં પણ નથી, વેદમાં આવી કોઈ લીલાનું વર્ણન નથી, વેદ તો ભૂલી ગયા આપણે, 6 શાસ્ત્રોનું જે વર્ણન બાપજી આગળ કર્યું પહેલા દિવસે આવી ગયું, એ 6 શાસ્ત્રોમાં પણ આવી કોઈ કથા નથી, આ કથાઓ ઊભી થઈ પુરાણોમાંથી, અને લગભગ તમામ હિન્દુઓ પુરાણોની પાછળ જ પડ્યા છે, વેદને તો કોઈના ઘરમાં નહીં મળે ને, વેદ જોયા નહીં હોય ને કેટલાય વેદ, કારણ કે એમાં આવી મજા આવે એવું છે જ નહીં, બાપજીના ગ્રંથો જેવું છે આ એકલા એકલા બે તો ન મજા આવે, આ તો ઠીક છે અહીં ચાલે છે, બાકી તો શુષ્ક જાય, એટલે આ રસ કેમ કેમ પેદા થાય કે એ લોકોનો મસાલો આપણે થોડો થોડો વાપરીએ છીએ, આપણા મસાલે તો આટલું સરસ એ લોકોના મસાલાથી આ થોડીક મજા આવે છે આપણને, સાત્વિક જ્ઞાન એટલે નહ જ્યોત સ્વરૂપ કિયા નિર્ધારા ને યહાં લ્યો શિવ કા જ્ઞાન પસારા। શિવજી તો કે સ્મશાનમાં જઈને એ પણ સાધના તો કરે છે, જો શિવજી સમાધિમાં બેઠા છે કે સમાધિ સમાધિમાં કેટલા વર્ષો સુધી સમાધિમાં બેસે છે, કે કોની સમાધિ કરતા હશે, કોઈ કરશે એમના ઉપર તારે ને, અને પુરાણોમાં આવે છે આવી બધી વાતો,
જ્યારે બધા દેવો કોઈ વિપત્તિમાં સપડાય, આમ તો જ્યારે સામાન્ય નાની મોટી વિપતા હોય ત્યારે બધા વિષ્ણુને જન મંડે કે કંઈક તમે કરો, એટલે પેલા રસ્તો કાઢે. શિવજીએ ઉપાધિમાં તો વિષ્ણુ પાસે જવું પડે છે એવું વિષ્ણુ પુરાણમાં છે, અને વિષ્ણુને ક્યારે કંઈક લોચો હોય તો શિવજી મદદ કરે એવું શિવ પુરાણમાં છે. બાબુ અરસપરસ ભાઈઓ છે, આપણે પાડોશમાં રહેતા હોય તો એકબીજાને મદદ કરતા જોઈએ છે. એટલે એક એકમાં તો એવી કથા સરસ છે એક પુરાણમાં કે ત્રણ દેવો નીકળ્યા સૃષ્ટિમાં અને અનંત બ્રહ્માંડ જોઈને વિચાર કરવા લાગ્યા કે આ બ્રહ્માંડ કેવડું મોટું હશે. એનો તાગ કાઢવા માટે ત્રણ દેવોએ નક્કી કર્યું. બ્રહ્માજીને કહે છે તું નીચે જા, છેડો કઈ છે જોઈ આય. શિવજીને કહે તમે ઉપર જાઓ, ટોચ ક્યાં છે જોઈ આવો. અને વિષ્ણુ કે હું આનો ઘેરાવો કેટલો છે એ માપી આવું. ત્રણ દેવો ગયા કે છે, પાછા જતા જતા શરત કરી કે ભાઈ જો છેડે જઈને આવો તો એનો સાક્ષી લાવવાનો. કાકા અમને પણ એકબીજા ઉપર. ત્રણ સાક્ષી લાવે છે, હું એક ભૂલી ગયો છું એમાં. એક એક કેવડાના વૃક્ષનું સાક્ષી લાવે છે, એક ગાયનો સાક્ષી લાવે છે. હે, એ તો પછી પેદા થઈ એની સાક્ષી છે કે ખબર નહીં, મને આ બેની ખબર છે. ગાયથી તો વિશ્વામિત્રએ પેદા કરેલી છે, પણ આ બે છે ને ત્રીજું શું છે મને યાદ નથી. તો કે કઈ યુગો સુધી દેવતાઓ જાય છે પણ તાગ નથી આવતો, કોઈને છેડો નથી મળતો, પણ મનમાં વિચાર કરે છે, બ્રહ્મા વિચાર કરે કાં તો શિવજીને છેડો મળી ગયો છે, પાછા વર્યા છે અને હું રહી જઈશ તો મારું નીચું દેખાશે. શિવજી એમ વિચાર કરે છે બ્રહ્માને છેડો ચડી ગયો છે ને એ આવશે તો મારું નીચું દેખાશે. વિષ્ણુ પણ થયું પેલા બે કાંતો ભેગા થશે ને હું હજુ ભટકું છું, એટલે અધવચ્ચે ત્રણે પાછા આવ્યા અને પાછું કહ્યું કે મેં છેડું, મેં લીધો. મેં ગાયના બાબતમાં કહેવાય છે કે ભાઈ ગાય એક જણ જે ગાયને સાક્ષીમાં લાવ્યો એટલે ગાયને કહ્યું કે ભાઈ હા હું છે ટોચે ચરતી હતી ને ત્યાં આવ્યા હતા શ્રીજી, ત્યાંથી પાછા આવ્યા. ત્યાર પછી એમ કહેવાય છે કે આકાશવાણી થઈ. આકાશવાણી કોણે કરી? આ ત્રણથી ત્રીજો પાછો કોઈ ચોથો કોણ આવ્યું? તો કે આદ્ય પુરુષ નિરંજન. આદ્ય પુરુષ ભાઈ તમે ત્રણે ખોટા ને તમારા સાક્ષીએ ખોટા, આ તો અનંત છે આનો કોઈ પાર પામી શકે તેમ નથી. એમાં ગાયને શ્રાપ મળે છે, ખોટી સાક્ષી પૂરે ને તો કોર્ટમાં નિયમ છે સાક્ષી ખોટી પૂરતા પકડાતો તો સાક્ષીને પણ સજા થાય. ગાયને એવું શ્રાપ મળે કે જ્યાં કળિયુગમાં તું ભલે તારામાં છ કેટલા દેવતાઓ છે? આ 33 કરોડ. હા, 33 કરોડ દેવતાઓ છે તારામાં, તો પણ તું કળિયુગમાં મળ ખાઈશ, ગંદુ ખાઈશ. એટલે જે રખડતી ગાયો હોય છે ને ગંદુ ખાય છે, મેં જોયેલી છે આ ભરવાડાની ગાયો જે આમ થેમ રખડતી હોય એ મળ ખાય. અને તમને જાણીને નવાઈ લાગશે, પૂછપા નેમી મહારાજને ખબર પડે કે ગાયનું દૂધ છે તો કઈ નહીં ચાલે, કારણ કે એ વખતે બહુ ઓછા લોકો ગાયો પાડતા હતા. મહારાજી ગાયનું દૂધ નતા પીતા, જો જેમ હું ગાયના દૂધ સિવાય નથી લેતો એમ બાપજીનો નિયમ એવો હતો ગાયનું નહીં લેવું. એક દાડ મેં પૂછ્યું બનારસમાં મેં દૂધ લઈને આવ્યા તો પછી એક વાત કહ્યું, પેલું દૂધ સામે જ એક દૂધવાળો હતો તો પેલા એ કહ્યું કે ભેંસનું દૂધ આટલા ને ગાયનું દૂધ આટલા. એક દાડો હું ગાયનું દૂધ લઈને આવ્યો, તારે મને ખબર બાપજી કે ભાઈ કાટ ગાય દૂધ ના જોઈએ. ખૂબ બાપજી તો ગાયના દૂધ માટે સ્પેશિયલ માણસો લેવા આવે, ત્યાં કે એ વાત સાચી છે કે છે, પણ આ ગાયો બધું કહે છે ગંદુ ખાય, આ રખડતી ગાયો હોય ને એટલે મળ ખાય, પાડી આપણે ગૌશાળાની ગાયો ના ખાય. પણ તમે જે ગાયનું લાવે કઈ ગાય છે શું ખબર પડે? રખડતી છે પાડેલી છે એ શ્રાપ મળેલો. તો આ બધી કથાઓ એમ કે છે કે આ ત્રણ દેવો ઉપર પણ ત્રીજું કોઈક છે, ચોથું કોઈક છે. જ્યારે સૃષ્ટિની અંદર સમુદ્ર મંથન થયું એમાં પણ આવી કથા આવે છે. સૃષ્ટિ રસહીન થઈ ગઈ, બધા રસકસ ચાલ્યા ગયા,
એટલે એમ કહેવાય કે ભાઈ મોટું પ્રદૂષણ થયું છે, મોટું પોલ્યુશન ઊભું થયું છે સૃષ્ટિમાં, તો કે સાફ કરો. તો બધા દેવો ભેગા, એટલે બધા દેવો પહેલાં સાફ કરતા એમણે પ્રાર્થના કરી, બધા દેવો ભેગા થઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતાઓ સૃષ્ટિના આદિ પુરુષને પ્રાર્થના કરે છે કે આ સૃષ્ટિ રસકસ વગરની થઈ ગઈ છે તો શું કરવું. ત્યારે આકાશવાણી થઈ કે સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કઈ રીતે કરવું? તે કે મેરુ લાવો અને પેલા વસુકી નાગનું બનાવ્યું. દેવો કે આપણે એકલા નહીં કરી શકે, તો રાક્ષસોની પણ પાછી એમાં મદદ લીધી. રાક્ષસ એટલે બિચારા ભોળિયા માણસો, કારણ કે જેટલું નીકળ્યું બધું જ પેલા પછાઈ પાડ્યું. કશું પેલાને આપ્યું? અડધો ભાગ તો આપવો જોઈએ ને, પણ કશું ન આપ્યું. જોજો તમે, આખી કથા એવી છે. અમૃત હવ લઈને ભાગ્યા, ઐરાવત નીકળ્યો તા કે ઇન્દ્ર લઈ પડ્યો, લક્ષ્મીજી નીકળ્યા તારે કે તો વિષ્ણુને મળે. તો એ પ્રમાણે એ તો પ્રદૂષણ પેદા થયું છે. સ્વચ્છતા અભિયાન કર્યું હશે. હમણાં જોયું તો કોઈક એક સાંસદ છે, ફોટા જોયા હતા, છે ફિલ્મ હિરોઈન, તો કહે છે એમણે જાડું પકડ્યું છે આમ, પણ ચાર આજુબાજુ સિક્યુરિટી 50 પોલીસવાળા ઊભા છે આમ, ઊભા ઊભા જોઈને પેલા જાડું મારતા મારતા જાય. તો કે એના કરતાં તો હો માણસ કર્યો તો સસ્તું પડત આ દેખાવ. પણ એકચ્યુઅલી પહેલાં તો દેવોએ તો સૃષ્ટિ મંથન કર્યું, સમુદ્ર મંથન કર્યું, અને ત્યારે સમૃદ્ધિ પાછી આવી. તો એ કથામાં પણ એવું આવે છે કે કોઈ ત્રણ દેવો પર બીજી કોઈક શક્તિ છે, અને શક્તિ એ નિરંજન. આમ તો એક એક પુરાણ, આ પુરાણોમાં એક જ કામ કર્યું છે, એકને નીચો દેખાવા, બીજાને ઊંચો દેખાવા, કોકને નીચો દેખાડ્યો. એવી કોન્ટ્રાડિક્શન કથાઓ બહુ હોય, વિરોધાભાસી, એની પાછળ માત્ર મહિમા વધારવાનો છે. એટલે આપણે જ ઘણી વખત આપણા જ કેટલાક ગ્રંથો એવા છે, પુરાણોમાં કેટલીક વાતો એવી લખી છે, હવે કોણે લખી શું ખબર નથી, પણ આપણે જ પકડી છે. વિદર્ભી આપણા પર કહેલા, હિન્દુઓમાં તો આવું બધું ચાલે છે, હિન્દુઓના દેવતાઓ આવા છે આવું લોકો કહે છે. એટલા માટે બાપજી કહે છે આ બધી આ કવિઓની બનાવેલી કથા છે. તો આગળ શું છે? વિષ્ણુ પણ કેનું લાગી જ્યોત સ્વરૂપ ક્યા નિર્ધારા યહાં લો શિવ કા જ્ઞાન. આદ્ય પુરુષ સુધી શિવજી નું જ્ઞાન પહોંચેલું છે. વિષ્ણુ પણ ઉનકે અનુરાગી તેનો સુરત જ્યોત મેં પાગે. વિષ્ણુ પણ ત્યાં સુધી જ એમની સુરતા લાગેલી છે કે છે. યહાં લો ચાર વેદ કે બેવા ખટ શાસ્ત્ર યહાં લો યમેવા યહાં લો પુરાણ કટે બકુરાના જામે અટકે સકર જહાના યો જહા તહા વલગે નર લોઈ આદ્ય પુરુષ ચિન્યા નહીં કોઈ આદ્ય પુરુષય વિનાશય ભંગા આપહી આપનારી નહીં સંગા બિન નારી જીને ખરક ઉપાયા બહરો ઘટ ઘટ આન્ય સમાયા નહીં આયા નહીં જાત જનાતા હે જો કાટ્યો નાથ સનાતા શો કરતા ચીનો રે ભાઈ બિન ચીને પરલે સબ જાય કહે કુવેરયાનો પવિચારી જ્ઞાન હમારા ચીનો નર નારી. યહાં લો ચાર વેદ કે ભેવા પ્રમાણે ચાર વેદો પણ ત્યાં સુધી પહોંચ્યા છે, છ શાસ્ત્રો પણ ત્યાં સુધી પહોંચ્યા છે, અને ચાર વેદ ને છ શાસ્ત્રો પછી પુરાણો આવ્યા
અને આ બાજુ મુસ્લિમોમાં કુરાન આદિ કિતાબો આવી એ બધા જ સગુણ નિર્ગુણ સુધી ગયા છે, કોઈ કરતા સુધી પહોંચ્યા નથી. યહાં લ્યા તહાં વગલ વલગે નર નારી, આમ અહીં તઈ માણસો વર્ગ્યા છે, આદ્ય પુરુષ ચીન્યા નહીં કોઈ, પણ ખરેખર સર્જનહાર કોણ છે એને કોઈ ઓળખ્યા નહીં. આદ્ય પુરુષ અવિનાશ અભંગા, આદ્ય પુરુષ અવિનાશી છે, અભંગ છે, અખંડ છે. આપ હિ આપ નારી નહીં સંગા, એ પોતે સ્વયં સૃષ્ટિ પેદા કરી છે, એની સાથે એમણે પ્રકૃતિનો સહારો લીધો નથી. બિન નારી જીને ખલક ઉપાયા, પ્રકૃતિ વગર જેમણે સૃષ્ટિ પેદા કરી છે, બહુરૂ ઘટ ઘટ આન્ય સમાયા, અને દરેક ઘટે ઘટમાં પોતાના અંશોને સમાવેશ કરાયો. નહીં આયા નહીં જાત જનાતા, અને એવા કરતા સર્જનહાર ક્યારે વિશ્વમાં આવતા પણ નથી. હે જ્યાં ત્યાં નાથ સનાતા, એ સર્જનહાર જ્યાં છે ત્યાં સનાતન છે, એમને વિશ્વમાં આવવા જવાની જરૂર પડતી નથી. શો કરતા ચીનો રે ભાઈ, એવા સર્જનહારને ઓળખો, બિન ચીને પરલેશ બજાઈ, એમને જ્યાં સુધી ઓળખો નહીં તો બધું નિષ્ફળ જશે. કે છે કહ્યું કુબેર, અનુપમ વિચારીને જ્ઞાન હમારા ચીનો નર નારી, આ પ્રમાણે મારા જ્ઞાનને અનુપમ સમજીને વિચારીને તમે સ્વીકારો. પરલે જાય કીટ પતંગા, પરલે માનવ દેવ દાનંગા, પરલે સ્થાવર જંગમ જેતા, જીવા જો જન જલ થલ તેતા, પરલે જાય વ્યોમ ગણ તારા, બંચે નહીં ચક્ર સસો મારા, પરલે જાય ચંદ ઓર સોરા, જાકી જોત સકલ ભર પૂરા, પરલે જાય વિરંચી શેષા, પરલે જાય વિષ્ણુ મહાવિષા, પરલે જાય દરણયા કાશા, પરલે જાય યજ્ઞ પરકાશા, પરલે જાય કીટ પતંગા, પરલે માનવ દેવ દાનંગા. સૃષ્ટિમાં છેક આદ્ય પુરુષ સુધી બધાનો પ્રલય થાય છે, એટલે ક્રમશઃ ગુરુ મહારાજ બતાવે છે કીટ પતંગનો નાશ થશે, માનવ અને દેવોનો પણ નાશ થશે, દાનવો પણ નાશ થશે, સ્થાવર ને જંગમનો પણ નાશ થશે, જીવા જો જન જલ થલ તેતા, જેટલા જળ થળ બધી જેટલી પૃથ્વીમાં પાણીમાં ખેચર ભૂચર જેટલા જીવો છે એ બધાનો જ એક દિવસ પ્રલય થવાનો છે. પરલે જાય વ્યોમ ઘન તારા, આકાશમાં રહેલા તારાઓનો વાદળનો પણ નાશ પામવાનો છે. બંચે નહીં સસુમાર ચક્ર સસુમારા, જેમાં બધા તારા ફરે છે એવી આકાશગંગા પણ બચવાની નથી. પરલે જાય ચંદવર સૂરા, સૂર્યને ચંદ્રનો પણ નાશ થવાનો છે. જાકી જ્યોત સકલ ભરપૂરા, જેનાથી આખું વિશ્વ અજવાળું પામી રહ્યું છે, એની જ્યોતથી બધું પ્રકાશિત છે, એવો સૂર્ય પણ એક દિવસ જવાનો છે. પરલે જાય વિરંચી શેષા, વિરંચી અને શેષ શિવ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાનો નાશ થવાનો છે. પરલે જાય ધરણ આકાશા, આકાશ અને ધરણી, પરલે જાય અગ્ન પ્રકાશ, એટલે પાંચ તત્વો. પાંચ તત્વો કયા કયા? તો કે ભાઈ પૃથ્વી આકાશ પ્રકાશ એટલે અગ્નિ, એનો પણ પ્રલય થશે. પરલે જાય પાણી, જાતે પ્રથમ સ્રષ્ટ મંડાની, પરલે જાય મેર સમેરા, ચૌદ લોક લ્યો કાલ હનેરા, પરલે જાય શક્તવર જ્યોતિ, આન્ય જીવન કે કોણ ગણોતી, નામ રૂપ ગુણ જહા જહા દારા, તહા તહા લ્યો કાલન કાચારા, મન બુદ્ધ ચિતયાલોચન જેતા, દ્રષ્ટ પદાર્થ પરલે તેતા, પરલે કાલન બંચે કે હું, જો કરતા દરિયાવે દેહું. પરલે જાય પવન ઓર પાણી, જાતે પ્રથમ સૃષ્ટ મંડાણી, સૃષ્ટિના
મૂળ તત્વો જેના આધારે આખી સૃષ્ટિ બની છે એવા પાંચ મહાભૂત, જે આગળ ત્રણ ગણાયા, ધરણી આકાશ અને અગ્નિ, બાકીના બે અહીં આવ્યા, પવન અને પાણી, આ બધા જ નાશ પામે છે. પર લઈ જાય મેર સમેરા, એ પાંચ તત્વો નાશ પામે એટલે પાંચ તત્વોમાં બનેલું બધું જ નાશ પામે. ચૌદ લોક લ્યો, કાલ હનેરા, બધું જ કાળના ચક્રમાં હણાઈ જાય છે. પરલે જાય શક્ત અને જ્યોતિ, શક્તિ અને જ્યોત પણ પર, એનો પણ પરલે થાય છે. આને જીવન કે કોણ ગણે, તમે બીજાની શી વાત કરો છો, જે બધાનું મૂળ છે એ પણ નાશ પામે છે. નામ રૂપ ગુણ જહાં જહાં ધારા, જેના પર નામ અને રૂપ અને ગુણ, જેનું નામ છે, જેનો આકાર છે અને જેમાં આપણે અનુભવી શકીએ એવા કોઈ પણ ગુણ છે, ત્યાં સુધી બધું જ નાશ પામવાનું છે. ત્યાં લ્યો કાલ ને કા ચારા, એ બધું કાળના ચક્રમાં ભરખાઈ જવાનું છે. મન બુદ્ધ ચિત્ત આલોચન જેતા, મન બુદ્ધિ ને ચિત્ત વડે જેનું જેનું તમે ચિંતન કરી શકો, જેનો વિચાર કરી શકો, જેના વિશે વિચારી શકો અને જે આંખથી દ્રષ્ટિગોચર થાય એવા બધા જ પદાર્થો કોઈ બચવાના નથી. અરે ત્યાં સુધી કહ્યું કે જો કરતા ધરી આવે દેહુ, સર્જનહાર પણ દેહ ધારણ કરીને આવે ને તો એ દેહ આપણને દેખાય ને, એટલે દેખાય એટલે એ પણ જાય. સર્જનહાર દેહ ધારણ કરીને આવે તો એમને પણ પ્રલયમાં જવું પડે. પરલે નહીં એ કયા તમારામ, પરલ કહ્યા સકલ કા દેહા, પંચભૂત ધરી જો જો વેહા, ચૈતન કો નહીં પરલે કાલ, આદ્ય સનાતન વસ્ત નિરાલ, હે કૈવલ પદ યખે અલંક, જાકો નહીં હે કાલ કલંક, સો કૈવલ નિજ આદ્ય પરાપર, ચૈતન જાકી લહેર ચરાચર, લહેરી કૈવલ જાત સરેખો, જાને સો જન સંત વિવેકો. પરલે જા, પરલે નહીં એક આત્મ રામા, આત્મારામ પરલે નથી, એનો પ્રલય થતો નથી. હવે આત્મ રામા માટે બે, આમ તો સચરાચર વ્યાપક ધામા, જે સચરાચર વ્યાપક છે તો એક દ્રષ્ટિ તો બ્રહ્મ સચરાચર વ્યાપક છે, બીજી રીતે બધા સ્થાવર જંગમ બધામાં ચૈતન્ય અંશ છે એ દ્રષ્ટિથી ચૈતન્ય વ્યાપક છે, બંને અર્થમાં લઈ શકાય, એનો પ્રલય થતો નથી. પરલે કહ્યા સલકકા દેહા, બધાના દેહ પ્રલય પામે છે. પંચભૂત ધરી જે જે વેહા, પંચભૂતમાંથી જે જે વેશ બન્યા છે બધા જ નાશ પામે છે. ચૈતન કો નહીં પરલે કાલ, એક ચૈતન એને પ્રલય કાળ લાગતો નથી, જે આદ્ય છે, સનાતન છે અને વસ્ત પાછી વસ્તુ આવી, જે બધાથી નિરાળી એટલે કે અલગ છે, જે નાશવંત નથી. હે કૈવલ પદ અખે અલંક, અને કૈવલ પદ એક અક્ષય છે જેનો ક્ષય થતો નથી, અલંક છે એને કોઈ પ્રકારનો કલંક નથી લાગતો, નાશવંતનો કલંક, કલંક એને એની ઉપાધિ લાગતી નથી. કહે છે જાકુ નહીં હે કાલ કલંક, કાળનો પણ કલંક એને લાગતો નથી. સો કૈવલ નિજ પદ પરાપર, ચૈતન જાકી લહેર ચરાચર, એક કરતાનું કૈવલ પદ પરાપર છે અને બધા શરીરોમાં લહેરી રૂપે એમનો અંશ રહેલો છે. લહેરી કૈવલ જાત સરેખું, અને લહેરી કૈવલના જેવી છે, જેમ કૈવલ શાશ્વત છે એમ લહેરી રૂપે એમનો અંશ જે બધામાં વ્યાપેલો છે એ પણ શાશ્વત છે. જાનેશો જન સંત વિવેકુ, આમ અંશને જાણે અને અંશને જે કોઈ જાણે એ જ વિવેકી અંશ સંતો કહેવાય, કે જે સૃષ્ટિથી પર થઈ ગયા. ચૈતન દ્રષ્ટ જુએ આપ વ્યાપ ભય પરમ પરીક્ષા, ચૈતન નું ચેતન જે ચોજ,
સુરતય ગાડ જકો વા ખોજ સો ખોજી કા ખોજનિયારા સબ જ્ઞાની શિર પરમ પિયારા કૈવલ વેતા વાકો કહીએ તા કરુણામય તાકો લહીએ કૈવલ વેતા પાઈએ આપો તો હરી મિલન કો નહીં સંતાપો કહે કુવેર સુનો નર લોઈ ચૈતન્ય દ્રષ્ટ જુવે જુગદિશા આપ વ્યાપ ભઈ પરમ પરીક્ષા. જે માણસ ચૈતન્ય દ્રષ્ટિથી જગતને જોવે તો એને પરમ પદની પરીક્ષા થાય, ઓળખાણ થાય કે જે પરમ પદમાંથી જ આવેલો ચૈતન્ય અંશ સમગ્ર સંસારના બધા ઘાટોમાં વ્યાપ થયેલો છે. એ ચૈતન્યને જે ઓળખે એ કર્તાને સમજી શકે. ચૈતન્ય ચેતન જે ચોહ, ચેતનને ચૈતન્ય કરવાનું જે કારણ, ચો જે કારણ, સુરત અગાધ જાકુ વા ખોજ, જેની અગાધ સુરતા હોય એ જેની શોધ કરી શકે. અહીંયા પણ દેહમાં ચેતન ને ચૈતન કરનારું કારણ શું છે? તો અંશ. અને અંશનું કારણ શું છે? તો અંશી સર્જનહાર. જે ચૈતન્યને જેને જડે એ જ અંશીની મહત્તાને સમજી શકે. સો ખોજી કા ખોજ નિરાયા, એટલે આવી રીતે જે શોધક આત્મજ્ઞાનની દ્રષ્ટિ સંશોધન કરે કે આ બધા વિશ્વનું કારણરૂપ કોણ છે, જેમાં શરીરનું કારણરૂપ તો કે ચૈતન્ય છે અને એનું કારણરૂપ સર્જનહાર છે, એ જે ખોજી શકે. સબ જ્ઞાની શ્રી પરમ પિયાના, એ સૌથી શ્રેષ્ઠ જ્ઞાની છે, બધાના ઉપર મહાન જ્ઞાની કહેવાય. કૈવલ વેતા વાકુ કહીએ તા કરુણા એ તાકુલ હી, અને આવું જે જ્ઞાન સમજાવે કોણ? તા કે કૈવલ વેતા. અંશ અને અંશની ઓળખ કરાવે તે જ કૈવલ વેતા. અને કૈવલ વેત્તાને ઓળખવા માટે પણ કૈવલ વેત્તાની જ દયા, એમની દયા ના હોય તો આપણે એમને ઓળખી શકતા નથી. એટલે એમની દયા પહેલી પ્રાપ્ત કરવી પડે, એમની કરુણા પ્રાપ્ત કરવી પડે, એમની રીઝ પ્રાપ્ત કરવી પડે. કૈવલ વેત્તા પાઈએ આપું તો હરિ મિલન કો નહીં સંતાપું. જો કૈવલ વેત્તાને આપણે પ્રાપ્ત કરી જઈએ, કૈવલ વેત્તાના શરણે જઈએ, તો પછી કર્તાને મળવાનો કોઈ સંતાપ રહેશે નહીં, સરળતાથી સર્જનહાર સાથે આપણો મેળાપ થઈ જશે. કહે કુબીર સુનો નર લોઈ, એ બધા સ્ત્રી પુરુષો તમે બધા સાંભળો, કે છે કે કૈવલ વેતા કરતા સોઈ માટે કરુણાસાગર ભગવાન કીજે. કૈવલ વેતા જ કરતા છે એમ, કરતા છે એમ કહ્યું છે, ભગવાન છે એમ કહ્યું નથી. ભગવાન શબ્દ તો છે જ નહીં, કરતા શબ્દ છે. મારી ઠોકીને બેસાડે કેટલા લોકો, જો આમાં લખ્યું છે ને કરુણાસાગર ભગવાન છે એમ. કઈ લખ્યું છે? કરુણાસાગર કરતા છે એમ લખ્યું છે, ભગવાન છે એમ કે ભગવાન શબ્દ તો વાપર્યો જ નહીં. કરતા ને ભગવાન બે વસ્તુ તમે જુદી માનો છો, એક માનતા નથી, નહીં તો પછી એક જ જેમાં બધું કામ પતી જાય ને. એને અવરી કાનપટ્ટી પકડાવે લોકોને. આગળ કૈવલ ને કૈવલ ના વેતા એક મે કનિજ લક્ષ રહેતા દેહ ગરતા પડિયા દે નામ શાખા પેડ વગે વિશરામ પેડ નહીં શાખા થી અલગ તમ કૈવલ ને વેત સલગ માટે કરતા કૈવલ વેત સી ફલ સાકર દેહ સમેત કૈવલ યકલય રૂપય દ્રષ્ટ કારજ દ્વારે વેત શ્રેષ્ઠ મહાયગની નબમે નિજ રૂપે
પ્રગટ્યો તેથી સુર સ્વરૂપે. કૈવલ ને કૈવલ ના વેતા એકમેક નિજ લક્ષે રહેતા. કૈવલ અને કૈવલના વેતા લક્ષની દ્રષ્ટિએ વિચારીએ તો એકમેક છે. કે હર હંમેશ કૈવલ વેતા કૈવલ કરતાના લક્ષમાં એકમેક જ રહે છે. પણ દેહ ધરતા પડ્યા દ્વે નામ, પણ કૈવલ વેતાએ દેહ ધારણ કર્યો એટલે એમનું નામ પડ્યું કરુણાસાગર. શાખા પીઢ વગે વિશ્રામ, જેમ વૃક્ષ એક હોય પણ મૂળ થડ અને શાખા એટલે ડાળ ત્રણ ભાગ હોય. જે જમીનમાં અદ્રશ્ય છે તે મૂળ છે અને બહાર નીકળ્યું એ થડ છે અને બહુ ફેલાઈ એની શાખાઓ છે. આ બધી શાખાઓ પાંદડા કૈવલ કરતા થડ રૂપ છે. એ થડ આપણને બહાર દેખાય છે, મૂળ દેખાતા નથી. એવી રીતે કૈવલ કરતા છે. પેઢ નહીં શાખાથી અલગ, ડાળ એના થડથી અલગ નથી થતા. એમ કૈવલ ને વેતા સળંગ, એમ કૈવલ કરતા ને વેલક વેતા સળંગ છે એટલે એકમેક છે. એક નથી એ પણ સમજી લો, એકમેક પણ એક નહીં, એકમેક છે. નહીં કીધું ગણા આ બે ભાઈ બન તો એકમેક છે પણ એક નથી, એકમેક છે. એક હોય તો કેવું બને, કામ વેચી લે પછી. એક હોય તો જમવા તું જજે, પેલું કામ હું કરી લઈશ. પણ એવું થતું નથી, બે બંનેને બે કામ કરવા પડે. પેઢ નહીં શાખાથી અલગ, તમ કૈવલ ને વેતા સલગ, માટે કરતા કૈવલ વેત શ્રીફળ સાકર દેહ સમેત. જેમ સાકરનું શ્રીફળ હોય તો શ્રીફળ બનાવો એટલે એમાં આકારમાં બધું બનાવવું પડે. સાકરનું શ્રીફળ બનાવો તો બધું બનાવવું પડે, ગોટલી ચોટલી બધું જ. પણ દેખાય બધું અલગ અલગ, પણ બધું પદાર્થની દ્રષ્ટિ તો એક સાકર જ છે. એમ દેહ ધરતો પડ્યો દેહનામાં. અને વળી અહીંથી તો વિશેષ તો એ કહે છે, કૈવલ કરતો કૈવલ વેતા મહાન. યાદ રાખો, કૈવલ કરતા કરતો કૈવલ વેતા મહાન. કારણ કે આપણે તો કૈવલ વેતાને જ કહીએ છીએ, ઉપાસના એમની જ કરીએ છીએ. કૈવલ તો આપણી નજરે ચડતા. કૈવલ અકલ અરૂપ અદ્રષ્ટ, કૈવલ કરતા અકળ છે, અરૂપ છે અને અદ્રષ્ટ છે. કાર્ય દ્વારા વેતા શ્રેષ્ઠ, પણ કાર્ય દ્વારા જોઈએ તો વેતા શ્રેષ્ઠ. કેમ તા કે આપણી સામે આઈને પ્રગટ થયા. જેમ મહદ અગ્નિ નભમે નિજરૂપ, મહદ અગ્નિ સૂર્યનો કારણરૂપ મહદ અગ્નિ છે. પણ આપણને અજવાળું તો સૂર્ય આપે છે, મહદ અગ્નિ આપી શકતો નથી. એમ કરતાનું જ્ઞાન કૈવલના વેતા આપે છે એટલે આપણા માટે તો કૈવલ વેતા સૂર્ય સમાન છે. હા, તે મિરત્રી લોકનો હરે આદયજ્ઞ ઉજે સના કરે નિજયજ્ઞને કૈવલ સિદ્ધાંત વેતાનો સૂર્ય દ્રષ્ટાંત તે માટે દુર્લભ બલ વેતા જુગમે દાન પરમ પદ દેતા અહો મહાબાય ગજે જનકા જીન પાયે વેતા કૈવલકા ધન્ય ધન્ય દેહધારી વેતા ઉગ્ર પુણ્ય આયે જુગ હેતા પુરુષ પુરાના લઈયા કૈવલ પુરમાના. તે તિમર ત્રિલોકનું હરે આદ્ય અગ્ન ઉજેશ ના કરે, સૂર્ય ત્રણ લોકનું અંધારું હરણ કરે છે, આદ્ય અગ્નિથી ઉજવાળું થતું
નથી. નિજ અગ્નિ કૈવલ સિદ્ધાંત, એમ આદ્ય અગ્નિ મહદ અગ્નિ એ કૈવલ કરતા છે અને વેત્તા એમાંથી પેદા થયેલો સૂર્ય છે, એ દ્રષ્ટાંત સમજાવે છે. તે માટે દુર્લભ ભલ વેત્તા, એટલા માટે કૈવલ વેત્તા એ દુર્લભ વસ્તુ છે. જુગમે દાન પરમ પદ દેતા, કારણ કે પરમ પદનું દાન તો કૈવલ વેત્તા આપે છે આપણને. અહો મહાભાગ જે જીનકા, જે જનકા, જે મનુષ્યનું મહાન ભાગ્ય હોય, જીન પાવે વેત્તા કૈવલકા, એમને જ કૈવલ વેત્તા પ્રાપ્ત થાય છે. કૈવલ વેત્તા એટલે પરમ ગુરુ કરુણાસાગર. ધન્ય ધન્ય દેહ ધારી વેત્તા, એ દેહ ધારણ કરીને આવેલા પરમ ગુરુ કૈવલ વેત્તા આપણે ધન્ય છે. ઉગ્ર પુણ્ય આયે જુગ હેતા, અમારું કંઈક ઉગ્ર પુણ્ય હશે એટલા માટે તમે અમને મળ્યા છો, એથી આપણને ધન્યવાદ છે. નહીં આ કે એ પુરુષ પુરાણા, આપ અહીંના પુરુષ નથી પણ પુરાણા પુરુષ છો. લઈ આ એ કૈવલ ફુરમાના, કૈવલ કરતાનું ફરમાન લઈને, એમનો હુકમ લઈને આ વિશ્વમાં પરમ ગુરુ પધાર્યા છે. આગળ જાહેર જોગ મે કહત પોકારી કૈવલ લક્ષ ગ્રહ નર નારી તો પારંગત છિન મે પાવો બહરો બવ સંકટ નવયાવો મહામત જ્ઞાન અગાધ અગોચર પરખે નહીં જાકી મતિ ભૂચર ભૂચર મત કહો કાલ કહીએ કૈવલ વેતા કહો હમ લહીએ વેદ કટે બકુરાન પુરાના ખટ શાસ્ત્ર મત જહાલો ન્યાના ગીતા આદ્ય એકાદશ સોડો તે સર્વે બોચર કે બોડો. જાહેર જુગ મેં કહત પોકારી ઇન કૈવલ લક્ષ ગ્રહો નર નારી, એટલા માટે જાહેર જુગમાં પોકારીને કહું છું કે હે સ્ત્રી પુરુષો, તમે બધું છોડી અને કૈવલ કરતાના લક્ષ્યને ગ્રહણ કરો તો પારંગત છિનમે પાવો, તો એક ક્ષણમાં તમે પારંગત થઈ શકો, નહીં તો બહુરુ ભવ સંકટ નવ આવો, ફરી તમને ભવ સંકટ પ્રાપ્ત થશે નહીં. કૈવલ કરતા, કૈવલ વેત્તાની શ્રેણી જશો તો ભવપાર તરી જશો, ફરી વારંવાર જન્મ મરણનું દુઃખ ભોગવવું નહીં પડે. મહામત જ્ઞાન અગાધ અગોચર, એવા પરમ ગુરુ જ્ઞાન મહાન છે, અગાધ છે, અગોચર છે. પરખે નહીં જા કિંમતી ભૂચર, જેમની ભૂચર મતી છે એ પરમ ગુણ જ્ઞાનને ઓળખી શકતા નથી. તો પૂછે છે શ્રોતાઓ કે ભૂચર મત કહો ક્યાં લ્યો કહીએ, ક્યાં સુધી અમે જાણ, ક્યાં સુધીનું જ્ઞાન ભૂચર મત કહેવાય કે છે. કૈવલ વેત્તા કહો હમ લે, તેથી અમને ખબર પડે કે આ કૈવલ વેત્તા અહીંથી શરૂ થયા. આટલા સુધીનું જ્ઞાન બધું ભૂચર કહેવાય, એના ઉપરનું જ્ઞાન હોય તો કૈવલ વેત્તાનું જ્ઞાન કહેવાય. તક વેદ કતેબ કુરાન પુરાણા ખટ શાસ્ત્ર મત જહા લો જ્ઞાના. વેદ કતેબ કુરાન પુરાણ છ શાસ્ત્રો અને ગીતા તથા આદ્ય એકાદશ ભાગવત આદિ જેટલા છે જ્ઞાન, એ બધા પુરાણોનું જ્ઞાન ભૂચરનું જ્ઞાન છે. એનાથી બહાર આવો તો તમને કૈવલ વેત્તાનું જ્ઞાન પ્રાપ્ત થાય. જે જે શાસ્ત્ર નામયા ધારા આરંભણ મહે ગુણ રખવારા તસમે તોર કમલા ડર હિંદુ એ સર્વે ભૂચર કે ભેદો નામ રૂપ ગુણ કે હરિ ગોચર તિન કે યો પાસે સહુ ભૂચર સો કૈવલ વેતા ક્યો બુજે જૈસે અલોક ન દિન કર સુજે સો કૈવલ પદ કેસે પાવે બંધ્યા સકલ દુનિ કે દાવે જપ તપ સાધન સંજમ સેવા જે જે શાસ્ત્ર નામ આધારા આરંભન મહી ગુણ રખાના. જે જે શાસ્ત્રોમાં, જે જે ઉપાસનામાં નામનો આધાર છે અને જેમનો આરંભ પ્રારંભમાં જેમણે ત્રણ ગુણને રાખ્યા છે
એ બધાનું જે લોકો ભજન કરે છે પછી માળાથી કરતા હોય કે તસ્મીથી કરતા હોય, મુસ્લિમો તસ્મી રાખે અને હિન્દુઓ માળા, એ હિન્દુઓ માળા અને મુસ્લિમ તસ્લીમ દ્વારા જે વેદ કતિબને કુરાનમાં જેની વર્ણન કરેલું છે એની જ્યાં સુધી ઉપાસના કરે છે એ બધા ભૂચર ગતિના છે. નામરૂપ ગુણ કે હે હરિ ગોચર જ્યાં ભગવાનને નામરૂપ ગુણવાળા લેખ્યા છે, આકારવાળા કયા છે, તિનકી ઉપાસના સૌ ભૂચર, એમની ઉપાસના ભૂચર માનજો. સો કૈવલ્યતા ક્યાં બૂજે, એ લોકો કૈવલ્યતાને કઈ રીતે ઓળખી શકે, કારણ કે જેમ અલ્લુક એટલે ગુવડ સૂર્યને ના જોઈ શકે એમ આવા અજ્ઞાની લોકો પરમ ગુરુને ના ઓળખી શકે. હા, સો કૈવલ્ય પદ કેસે પાવે, અને જે પરમપદ પરમપદને દાન દેનારા કૈવલ્ય વેત્તાને ઓળખી શકતા નથી એ પછી કૈવલ્ય પદ કઈ રીતે પ્રાપ્ત કરી શકે. બાંધ્યા સકલ દુનિયા કે દાવે, એ બધા દુનિયાના દાવાવાળા બરાબર રિદ્ધિ સિદ્ધિ મેળવવાવાળા કે દુનિયા જે કંઈ તપ જપ તપ સાધન છે અને જે એમાંથી મળતી રિદ્ધિઓ અને સિદ્ધિઓ છે એમાં પ્રેમ ધારણ કરી અને સેવા કરે છે. મુદ્રા પંચ સાધી સી દહાવે યહાં લો સૌ દુનિયા કે દાવે, દુનિયા સો ભૂચર ગત ઠાને વિધિ નિષેધ મે મન પતિયાને, ખેચર કી ગત નાહી ન પેખે સો કૈવલ વેતા ક્યો લેખે, ખેચર ભૂચર કે પર દામો કૈવલ વેતા કે વિસરામો, સો કૈવલ પદ પાવન ચાહો તો કૈવલ વેતા ગુણ ગ્રાહો, હમ કૈવલ વેતા હે યાદો દુનિયા ગણત ભક્ત ઓર સાધો, કહે કુવેર બાવ કો કરું પારા જો કહું ચીને વચન હમારા. મુદ્રા પંચ સાધી સિદ્ધ કહાવે, જુઓ પાંચ મુદ્રાની વાત આવી, પાંચ મુદ્રાની વાત એટલે આપણા તપસ્વી રઘુરામ મહારાજ યાદ આવે, પણ રઘુરામ મહારાજ તો પરમ ગુરુનો લક્ષ સ્વીકાર્યો હતો એટલે એમના માટે કોઈ પ્રશ્ન રહેતો નથી, પરમગુના શરણમાં આવી ગયા અને પરમગુના શરણમાં આવીને એમણે પરમગુરુની મૂર્તિઓનું સ્થાપન કર્યું, પરમગુરુની ઉપાસના કરી અને અનેક જીવોને પાછા પરમગુરુની ઉપાસનામાં જોડ્યા, એ એમની મહત્તા. પાંચ મુદ્રાની મહત્તા નહીં, પાંચ મુદ્રાનો કોઈ મતલબ રહેતો નથી. પાંચ મુદ્રા સાધી સિદ્ધ કહાવે યહાં લ્યો સૌ દુનિયા કે દાવે, પાંચ મુદ્રાને કારણે જો તમે રઘુરામ તપસ્વીને જાણતા હો તો એ વાતનો કોઈ મતલબ નથી. રઘુરામ તપસ્વી એટલા માટે આપણે આદરણીય છે કે જેમણે ખરેખર પરમગુરુની ઉપાસના કરી, એમણે પાંચ મુદ્રા ન સિદ્ધ કરી હોત તો કોઈ વાંધો નહોતો, અને એમણે સિદ્ધ કરી તો એનાથી આપણને કોઈ ફાયદો નથી, આપણને તો ફાયદો છે એમણે પરમગુરુનો લક્ષ આપ્યો તે જેને તેને આપ્યો હોય તે. એટલે યહાં લેવા સૌ દુનિયા કે દાવ્યા, દુનિયાદારીનો દાવો છે, તત્વનો દાવો છે. દુનિયા સો ભૂચર ગત ઠાને, એટલે આ પાંચ મુદ્રાઓની સિદ્ધિને માનનારી વાત જે કહોય કે પાંચ મુદ્રાની સિદ્ધિઓને જેના દ્રષ્ટિમાં એનું જેને મહત્વ હોય એ બધા ભૂચર ગતિના જીવો છે, એ વિધિ નિષેધ મત પતિયાને, અને એવા બધા જીવો વિધિ નિષેધમાં આ કરાય ના ના કરાય ના ખવાય ના ના ખવાય ને એવી વાતોમાં જ વિશ્વાસ રાખીને આગળ ચાલે છે. ખેચર કી ગત નાહી નપીએ ખે, એ ખેચર એટલે સગુણમાંથી પણ બહાર નથી નીકળી શકતા, ભૂચર એટલે માત્ર સગુણ, ખેચર એટલે નિર્ગુણ. સો કૈવલ્ય વેત્તા ક્યાં લહે, જે ખેચર સુધી ના પહોંચે, નિર્ગુણને પણ ના ઓળખે, બ્રહ્મને પણ ના જાણે, એ કૈવલ્ય વેત્તાને કઈ રીતે ઓળખી શકે. ખેચર ભૂચર કે પર ધામું, કારણ કે અને કૈવલ્ય વેત્તાનું ધામ તો ખેચર અને ભૂચરથી ઉપર છે, સગુણ અને નિર્ગુણથી પર છે. કૈવલ્ય વેત્તા કે વિશ્રામું, ત્યાં કૈવલ્ય વેત્તાનો વિશ્રામ છે. સો કૈવલ કૈવલ્ય પદ પાવન ચાહો તો કૈવલ્ય વેત્તા ગુણગ્રાહો, તો કૈવલ્ય વેત્તાના ગુણગાન ગ્રહણ કરો. હમ કૈવલ્ય વેત્તા હૈ આદુ દુનિયા ગણત ભક્ત વર સાધુ, ધર્મ કહે હું કૈવલ્ય વેત્તા છું, આદિ અનાદિનો છું. દુનિયા ઘણી વખત એમ કે કોઈક સાધુ છે કે કોઈ સંત છે કોઈ ભક્ત છે, કહે કુબેરે ભવ કુ કરું પારા
જો કહુચિને વચન હમારા, જો કોઈ મારા વચનને ઓળખી શકે તો હું એને ભવપાર કરું છું. અહીંયા આપણે કથાનો વિશ્રામ આપીશું.